નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. આજના અતિથિ કાર્યક્રમમાં અમે એવા વ્યક્તિઓને બોલાવીએ છીએ કે જેને મળવાની આપને પણ ઈચ્છા હોય છે અને અમને પણ. આજના અમારા અતિથિ છે ડોક્ટર આર કે સાહુ. આર કે સાહુ કે જેઓ પોતે અમદાવાદમાં કાંકરિયા પાસે આવેલ ઝૂના સુપરિન્ટેન્ડન્ટ છે, અને તેમની સાથે વાતો કરીશું કે ઝૂને તેમણે કઈ રીતે મેન્ટેન કર્યું. છેલ્લા 17 વર્ષથી તેઓ ઝૂ સાથે સંકળાયેલા છે તેવા આર કે સાહુજી સાથે આજે વાત કરીશું. સાહુજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાહુજી, પહેલા તો એ બતાવો કે આપને આ પ્રાણીઓ સાથે અને પ્રાણીઓની દુનિયામાં આવવાનો શોખ ક્યારથી થયો? આની અંદર એવો છે કે એક અંદરથી એક એવો હોય છે માણસને લગાવ અમુક વસ્તુઓ સાથે. એવો અમને પણ બચપનથી પ્રાણીઓ સાથે લગાવ હતો. જ્યારે અમે મારા ફાધર રેલવેમાં હતા અને અમે લોકો જે બંગલામાં રહેતા હતા ત્યાં પાછળ બહુ પ્લાન્ટેશન હતો, વૃક્ષો બહુ હતા. ત્યાં ખૂબ જ મોટી માત્રામાં પોપટ આવે, પછી બીજા અન્ય પક્ષીઓ આવે. તો શરૂઆતથી એક એવો મનમાં કે કેવા સરસ પ્રાણીઓ છે, એનો આપણે અધ્યયન કરીએ અને એનો સાર સંભાળનો જે આપણને ચાન્સ મળે તો સારામાં સારો. તો એક બચપનની જે ભાવના હતી, અને પછી વેટનરી સાયન્સનું ગ્રેજ્યુએશન કર્યા પછી હું ટાટામાં જ્યારે કામ કરતો હતો. ક્યાંથી કર્યું આપે વેટરનરી સાયન્સનું? એક જગા છે મધ્યપ્રદેશમાં ઇન્દોરની પાસે જ, એને મહુ કહેવાય છે, મિલિટરી હેડક્વાર્ટર ઓફ વોર. ઓકે. ત્યાં એક વેટનરી કોલેજ છે, એ ત્યાંથી અમે કરેલો. 5 વર્ષનો કોર્સ હોય છે. અને પછી એક દિવસે હું પેપર વાંચતો હતો અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અહીંની જગાની જાહેરાત નીકળેલી, અને પછી મેં અરજી કરી અને સિલેક્શન થઈ ગયો. ત્યારથી અહીં આપણે કામગીરી કરી. સો અગેન, એ એક અમદાવાદ શહેર માટે એક નસીબ હશે કે આપના જેવા એક સારા સુપરિન્ટેન્ડન્ટ મળે. એક મારો પણ નસીબ કે આ જગા કામ કરવાની તક આપણને મળી. સાહુજી, કાંકરિયા ઝૂની અંદર જી કેટલા પ્રાણી, કેટલા પક્ષી અને સરીસૃપ વર્ગના પ્રાણી છે? આપણે ત્યાં ટોટલ એમ 2500 જેટલા પશુ પક્ષીઓની સરીસૃપ છે. એની અંદર 150 જેટલા સરીસૃપ છે અને 300 જેટલા આપણે ત્યાં પ્રાણીઓ છે, અને 2050 જેટલા આપણે ત્યાં પક્ષીઓ છે. પક્ષીઓ માટે આપણો પ્રાણી સંગ્રહાલય ખૂબ જ પ્રસિદ્ધ છે. સાહુજી, પ્રાણી સંગ્રહાલય વિશેની વાત આવે તો એકચ્યુઅલી આ પ્રાણી સંગ્રહાલયની શરૂઆત કઈ રીતે થઈ હતી, એના વિશે જરા બતાવશો? આના માટે એવો છે કે આખા જે આપ જુઓ અગર શરૂઆતથી તો પહેલાના જેટલા રાજાઓ હતા આખા વર્લ્ડમાં, એ લોકોનો એક શોખ હતો કે એ લોકો પ્રાણીઓનો શિકાર બી કરે અને પછી પ્રાણીઓને પકડીને લાવે અને પછી ત્યાં પાંજરાઓ બનાવીને એમને ત્યાં મહેલોમાં રાખતા હતા, અને એક એમનો સ્ટેટસ સિમ્બોલ ગણાય. જેટલા વધુ હિંસક પ પ્રાણીઓને પ્રાણીઓ રાખે એટલો સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ માણસ છે. એ આપણે અત્યારે ડિગ્રીઓ ગણાય છે કે ભાઈ એમને BA MA ને PhD ને આ બધું કરેલો. એ મુજબ એ લોકોને પહેલા રાજા મહારાજા હોય તો એમને આ પદવી ગણાય કે ભાઈ એમના પાસે શું છે કે એમના પાસે 100 હાથીઓ, પછી આટલા રાજ્યોના રાજા, પછી એમના પાસે આટલા ઘોડા, આટલા ઊંટ, આટલા સિંહોને કે બાઘને મારી નાખે અથવા એમને બસમાં કરેલા, આ બધું એમને ત્યાં રાખે છે. એ મુજબનો એક એમનો એક સ્ટેટસ સિમ્બોલ હતો. એમના દીવાનખંડની અંદર જેટલા મારેલા હોય, એમના ચામડાઓ લટકતા હોય કે ફોટાઓ લગાયા હોય, ફોટા નહીં હોય, પ્રેસ્ટીજિયસ. અને એ મુજબનો જે હતો તો પહેલા એ લોકો ત્યાંથી પકડીને લાવે અને પછી રાખે. ક્યારેક સજાના રૂપે કોઈને અગર સજા આપવાનો હોય તો એને સિંહ કે બાઘ સાથે માણસને મૂકી દે, પછી એને કઈ રીતે પનિશમેન્ટ આપ્યો. તો અમુક લોકો એને જોતા હોય તો લોકોને એક ડર બેસી જાય કે અગર જો આ રાજ્યમાં આવી રીતે કરીએ તો આ લોકો પછી અહીંના રાજા છે એ બાઘના પંજરામાં છોડી દે છે. એવા ઘણા બધા બનાવો પહેલા બનેલા. અને બીજો એક એવો હતો કે એ લોકોના જે પ્રાણી સંગ્રહાલય હતા કે એમના જે શોખ માટે પ્રાણીઓ રાખતા હતા એ ફક્ત રાજઘરાના લોકો એમને જોઈ શકતા હતા, પબ્લિક માટે એલાઉ નહીં હતા. સો પ્રાણી સંગ્રહાલય એટલે પ્રાણીઓને સંગ્રહ કરવાનું, સાચવણીનું વર્ષો જૂનો હતો પરંપરા. 18th century થી રેકોર્ડ છે કે 18મી સદી થી એ લોકોએ, અને એનાથી પહેલાથી એમ તો જોવા જઈએ તો રાખતા હતા, પણ 18મી સદી થી પ્રાણી સંગ્રહાલય ફેમસ તરીકે આવ્યા કે એ પ્રાણી સંગ્રહાલયને ખુલ્લો મૂક્યો પબ્લિક માટે. એના અંદર ભારતની અંદર જે માર્બલ પેલેસ પ્રાણી સંગ્રહાલય જે છે કેલકટા વેસ્ટ બંગાલમાં, ત્યાં સૌથી પહેલા ત્યાંના જે રાજા હતા રાજેન્દ્ર મલિક બહાદુર, એમને સૌથી પહેલા એવો એમના મનમાં આવ્યો કે કેમ નહીં આપણે આપણી પ્રજાને પણ પ્રાણી સંગ્રહાલય જોવા દઈએ. સૌથી પહેલા એમને 18મી સદીમાં આપણે ત્યાં પ્રાણી સંગ્રહાલય. અમદાવાદના ઝૂમાં લગભગ કેટલા વિઝિટર્સ આવતા છે? આપણે ત્યાં અત્યારે વાર્ષિક 17-20 લાખ જેટલા મુલાકાતીઓની સંખ્યા છે, અને ત્યાં આપણો બીજો વિભાગ જે છે બાલવાટિકા અને મ્યુઝિયમ, ત્યાં એટલા 15-20 લાખ. તો કુલ અગર બંને વિભાગને આપણે ભેગા કરીએ
તો 30 થી 35 લાખના જેટલા આપણા મુલાકાતીઓ દર વર્ષે આવે છે. બહુ મોટી સંખ્યા છે. અમદાવાદ શહેરની જે જનસંખ્યા છે લગભગ એટલા મુલાકાતીઓ બંને વિભાગમાંથી દર વર્ષે આવે છે. અને અમદાવાદમાં આવનારા લોકો માટે સૌથી પહેલું એક આકર્ષણ હોય છે, ચાહે નાનું હોય કે મોટા હોય, બિલકુલ બધાને કે એક વખત તો પ્રાણી સંગ્રહાલય જોવો તો બિલકુલ. અને અમદાવાદીઓ પણ પ્રાઉડલી કહે છે કે હા અમારે ત્યાં છે ઝૂ, એ કદાચ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. આની અંદર એક દાખલો આપું. અમે એક વખત 5-7 વર્ષ પહેલા અમારા એક ચેરમેન રિક્રિએશનના અને ડિપ્ટી ચેરમેન સાથે અમે લોકો નંદનકાનન ઝૂ ગયા આપણા ઓડિશામાં ભુવનેશ્વર. અને એમને બતાવવાનો હતો કે અહીંનું પ્રાણી સંગ્રહાલય કેવો હતો. ત્યાં બહુ મોટા જંગલના વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય બનાવેલો છે. અને એમને ત્યાં એ સમયે 60 થી 70 બાઘ હતા, ઘણા બધા સિંહ પણ હતા અને અન્ય પ્રાણીઓ પણ. તો બધું અમે જોઈને જયારે આવતા હતા, તો જયારે ગયા જે એસી કોચમાં અને પરત આવ્યા, જે પબ્લિક હતી એ કોમન હતી. જતી વખતે આપણે વાત નહીં કરી, પણ જયારે અઠવાડિયા પછી ફરીથી કોઈ માણસને જોઈએ તો અચાનક એ લોકો કીધું, એમ તમે પણ અમારા સાથે જ ગયા હતા પરત આવ્યા? પછી કે શું શું ફર્યા? તો અમે કીધું પુરીના મંદિર ગયા અને કોણાર્ક મંદિર ગયા અને પ્રાણી સંગ્રહાલય જોયો. પછી એ લોકોએ કીધું તમને કેવો લાગ્યો? તો અમે કીધું બહુ સરસ છે ત્યાંનો જંગલનું વાતાવરણ. અને અમે અમારો ઇન્ટ્રોડક્શન નહીં આપ્યો. પછી એ લોકોએ મેં કીધું તમને કેવું લાગ્યો? તો એ લોકો અમારા ઉપર ગરમ થયા કે એ તો કોઈ પ્રાણી સંગ્રહાલય છે. તો કિલોમીટર સુધી આપણે ચાલીએ તો કે ફક્ત બાઘ જ દેખાય છે કે સિંહ જ દેખાય છે, બીજો કોઈ પ્રાણી નહીં દેખાયો. પછી એમને મને એવું કીધું તમે અમદાવાદનું પ્રાણી સંગ્રહાલય જોયો છે? કે કીધું કે એક બે વખત જોયો, અમને બહુ ગમ્યો નહીં, પાંજરાઓ બહુ નાના છે. તે પબ્લિક ગરમ થઈ ગઈ મારા ઉપર. મને કહે કે અત્યારે તો કેટલા સરસ ત્યાં રખરખાવ છે, પ્રાણીઓની સંખ્યા વધારે છે. પછી કે તમે ફરીથી એ વખત જુઓ, ચેરમેન મારા હસતા હતા. પછી એમને કીધો કે ભાઈ આ પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ પોતે જ છે ડોક્ટર સાહુ, એ માટે પછી એ લોકો બહુ ખુશ થયા. પછી એ લોકોએ રસ્તા ભર અમારી બહુ સેવા કરી. સંતોષ થાય જયારે કોકના પાસેથી આપણે વાતો સાંભળી કે નહીં મેં જે સંસ્થાની જાળવણી કરી એને હજી લોકો યાદ રાખે છે. સાહુજી વાત ચાલુ રાખીશું, પરંતુ લઈ લઈએ એક નાનકડો બ્રેક. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se kadam aage. Best service, best price. Zamane se kadam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. દર્શક મિત્રો, બ્રેક પછી સ્વાગત છે આપ બધાનું કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજના અતિથિમાં અમારા અતિથિ બન્યા છે ડોક્ટર આર કે સાહુ. સાહુજી, આપણે વાત ચાલતી હતી, આપને બહુ સારો અનુભવ થયો કે કોકે કીધું કે અમદાવાદનું પ્રાણી સંગ્રહાલય જો તો તમને ગમશે. 2500 થી વધારે પશુ પક્ષીઓ, એની જાળવણી અઘરું કામ છે. કારણ કે ઘરમાં પણ એક કદાચ કોઈ પામેરિયન કે કૂતરું પાળ્યું હોય તો એની જાળવણીમાં તકલીફ થઈને આપ આટલા બધા પશુ પક્ષીઓને જાળવો છો? આની અંદર એવો છે કે આપણે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ તો નાની જે ચકલી છે એનાથી લઈને હાથી સુધી છે, બધા પ્રકારના પક્ષીઓ અને બધા પ્રકારના પ્રાણીઓ બહુ મોટી સંખ્યા છે અને 200 પ્રકાર કરતા વધારે છે. એ માટે હવે એવો એક પ્રશ્ન થાય કે સૌથી પહેલા એ લોકોની ખાદ્ય ખોરાકી શું? તો આપણે જે લોકો જે સાંભળે છે અત્યારે આપણા શહેરના જે લોકો છે એમના માટે તો આપણે એવું કહીએ કે આપ પણ જ્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આવો તો ખાસ આમંત્રણ છે કે એ પ્રાણીઓને શું ખવડાવે છે, કઈ રીતનું ખવડાવે છે એ પણ જોવું જોઈએ. તો આપણે ત્યાં લગભગ 25 થી 30 પ્રકારના જે ગ્રેન્સ હોય છે કઠોળ, એને ઘઉં છે, જુવાર બાજરી છે, કાંગ છે, ચીણા છે, ઘણા બધા પ્રકારના મગફળી અને સનફ્લાવર સીડને બધું આવે છે. પછી એવી રીતે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આવે છે. ઓકે. અને મટન પણ આપણે જે સિંહ બાઘ દીપડાને એ લોકો માટે તો ભેંસનો જે માંસ હોય એ આવે, પછી બકરાનો આવે અને મુરગીનો ચિકન જે છે એ આવે અને ઈંડા પણ. અને પછી માછલીઓ કેટલા પ્રાણી ખાવે છે એના માટે માછલીઓ આવે અને ઘાસ પણ જે ખાય છે એના માટે ઘાસ. તો આના માટે કોર્પોરેશન દર વર્ષે ટેન્ડર બોલાવે છે અને જે કોન્ટ્રાક્ટરને ઓછામાં ઓછો સારો માલ આપે એ લોકોને સિલેક્ટ કરીને એ લોકો મારફતે સપ્લાય થાય. દરેક પ્રાણીને દરેક પ્રકારની જે એની ખોરાક છે એ પ્રમાણે એ ખોરાક એને વજનના પ્રમાણમાં આપવામાં આવે છે. આપણે ખોરાકની વાત કરી સૌ સાહેબ, ખોરાકની સાથે સાથે વાતાવરણમાં પણ જે પરિવર્તન આવે છે એના માટે પણ ખૂબ ધ્યાન રાખવું પડશે. અચાનક વરસાદની સીઝન છે કે ગરમી છે, તો એના માટે બહુ આપણે ત્યાં જે પાંજરાઓ બનાવ્યા છે એ પ્રકારના બનાવ્યા છે કે રૂમ પણ છે અને ખુલ્લા પણ છે. તો આપણે જયારે એને ખુલ્લો બંને રાખીએ તો પ્રાણીને જે ગમે
પણ જયારે બહુ ઠંડી પડતી હોય ત્યારે આપણે અંદરના રૂમની અંદર ઘાસના જે પથારીઓ બનાવીને અને ત્યાં એમને બેસવા માટે જગ્યા આપીએ, અને બહુ ઠંડી જયારે પડે ત્યારે આપણે એને હીટર લગાવીએ, ગરમી બહુ પડે છે એ માટે કુલર લગાવીએ. આપણે ત્યાં એક બહુ ઈથી કરીને સિસ્ટમ છે જે ઇન્ડિયામાં સૌથી પહેલા વખત આપણે લગાવી છે, એ નોન કન્વેન્શનલ ટાઈપ ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ છે. અને એની અંદર જે આઈએમના પ્રોફેસર જે ગિરજાશરણ સાહેબ છે જે પ્રેક્ટિકલ કરતા હતા ગ્રીનહાઉસ માટે, અને આપણે બાગમાં લગાવી, અને એ સૌથી પહેલા ભારતમાં જે એવો બનાવ બન્યો કે તમે આ પ્રાણીને ગરમીઓમાં ઠંડક અને ઠંડીમાં ગરમી આપીને એને સારી રીતે રાખો છો. અને પછી એમને જે ગ્રીનહાઉસમાં પણ બનાવ્યો, અને પછી આનો જે પેપર પબ્લિશ કર્યા, અને વર્લ્ડ બેંકમાં જ્યારે એમને આ બધું ડિટેલ મોકલી તો એમને 1,60,000 ડોલરનું ઇનામ પણ મળેલું. ઓકે, બહુ સારામાં સારી જે મેથડ છે, જે નવી રિસર્ચ થાય અને પ્રાણીઓને જે મેક્સિમમ સુવિધાઓ આપી શકીએ આપણે આપીએ છીએ. સૌ સાહેબ, મારે ખાસ એટલે પૂછવું છે કે આવનારા દિવસોમાં હજી પણ એવું લાગી રહ્યું છે આપને કે કંઈક આની અંદર, કારણ કે પ્રાણીઓ એક લિમિટ સુધી છે, એમાં હજી વધારો થવો જોઈએ, કારણ કે વિસ્તાર આપની પાસે મર્યાદિત છે. હા, સો હજી આવું જ કંઈક પાર્ટ ટુ, શું પાર્ટ ટુ એવું કંઈ બનાવવાનો પ્લાન ખરો? આની અંદર આખો જે આપણે જોઈએ તો આપણે ત્યાં બહુ ઓછો એરિયા છે, 31 એકર, મતલબ બહુ ઓછી જગા, બહુ ઓછી. અને પછી એની અંદર આપણે દરેક પ્રકારના પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં રાખવાનો જે પ્રયત્ન છે, જે આપણા લાસ્ટ 1995 થી સિંહો અને બાઘના અને પછી રીછના જે અત્યારે પાંજરાઓ બનાવ્યા, ખુલ્લો બિલકુલ વાતાવરણ, એની અંદર કોઈ સળિયા પબ્લિકને નહીં દેખાય, જાલી નહીં હોય, અને પ્રાણીને બિલકુલ ઘાસ અને વૃક્ષોની વચ્ચે રાખીએ, વચ્ચે ખાઈ બનાવી દઈએ જેથી એ બહાર નહીં આવે. તો જે લોકો જોવા આવે એમને પણ ગમે, અને જે પ્રાણી અંદર રહેતો હોય એ તમે વિચારો કે 10 થી 15 ફીટમાં જે રહેતો હોય, 10 by 15 માં, અને પછી એની જગ્યાએ એને સીધો 2500 સ્ક્વેર મીટર જમીન મળે, એની અંદર વૃક્ષો હોય ને ઘાસ હોય, એને ચડવાની મજા આવે. વૃક્ષ ઉપર ચડીને અત્યારે રીંછ બેસે, પછી પાણીની હોજમાં જઈને બેસે, પછી ઘાસમાં કુલાટી મારતો હોય, પછી ખોદવાનો મન ફાવે તો ત્યારે ખોદ કરતો હોય, એ પાકા પાંજરામાં નહીં થઈ શકે. તો આપણે જે વિચાર એવા છે કે અગર જો આપણને જમીન મળે 150 થી 200 એકર જમીન બીજી મળે, તો ત્યાં આપણે એક કન્ઝર્વેશન સેન્ટર બનાવીએ જે બિલકુલ કુદરતી હોય, અને પ્રાણીઓને એવો લાગે કે આપણે જંગલમાં છીએ, લાઈક સફારી પાર્ક ટાઈપ. સફારી, હા, બિલકુલ સફારી જેવો આપણે બનાવવાની ઈચ્છા કરી. સાઉઝબ, 17 વર્ષથી એક જ જગ્યાએ આટલા બધા પ્રાણીની વચ્ચે હતા, એક આત્મીયતા બંધાઈ જાય છે, બહુ જબરજસ્ત. હા, તો એવો કોઈ રસપ્રદ કિસ્સો? ઘણા બધા રસપ્રદ કિસ્સાઓ છે. એની અંદર આત્મીયતા એવી છે કે જ્યારે સૌથી પહેલા જ એક વસ્તુ સમજવા જેવી છે કે પ્રાણીઓ અને બાળકો બેની અંદર એક એવી ભગવાને પાવર આપેલી છે કે એક તમને એ જોતા જ ઓળખી જાય કે આ માણસ કેવો છે. આપણે એવો વિચારીએ કે આપણા ઘરમાં નાનો બાળક હોય અને આપણા કોઈ રિશ્તેદાર આવે, ત્યારે બાળકને કહીએ કે આ અંકલ પાસે જાઓ, તો જવાની ના પાડે. જ્યારે તમારે કોઈ એ તમારો રિશ્તેદાર નહીં હોય ને અચાનક કોઈ માણસ આવી જાય, એ બાળક એને જોઈને એની તરફ હાથ બળાવે ને એના પાસે જતો રહે. સિક્સ સેન્સ, તો એ સિક્સ સેન્સ જે છે એને કોસ્મિક વેવ્સ કહીએ. તો પ્રાણીઓ અને બાળક બંને જે છે એ માણસને ઓળખવાની ક્ષમતા રાખે છે, અને ઓળખી જાય છે કે આ માણસ કેવો છે. કે સૌથી પહેલા જ્યારે આ પ્રાણી સંગ્રહાલયમાં હું આવ્યો 1990માં, તો પાંજરાઓ પાસેથી અમે નીકળતા હતા ત્યારે મને કોઈ કીપરે એવું કીધું કે સાહેબ આ જે છે એ લોકો પંજા મારી દે છે આ દીપડાઓના બાગ, અને વચ્ચે આપણે ત્યાં એવો બનાવ બનેલા કે એકાદ બે કીપરના હાથ પણ એને ખેંચી લીધો તો આખો હાથ જ જતો રહ્યો. તો મેં એમને કીધું કે વાંધો નહીં. તો હું જ્યારે નજીકથી નીકળતો હતો ત્યારે મેં જોયો કે બધા પ્રાણીઓ અમારા નજીક આવી જાય, અને પછી જ્યારે એના પાસે આપણે એમ હાથ મૂકીએ તો ચૂપચાપ એમ ગરદન નીચો ઊભી કરીને એને ઊભો થઈ જાય, પછી એના ઉપર હવે હાથ ફેર્યો. તો 1 થી 2 દિવસમાં જોઈન કર્યો, અને 1 થી 2 દિવસની અંદર જ જે બનાવ બન્યો એ માટે પછી અહીંના જે લોકલ ન્યૂઝપેપર છે એમને ફોટો સાથે લખેલો કે અત્યારે જોઈન કરેલો, 2 દિવસ થયા પર એમનો જે છે પગ બાઘ ચાંટે છે, અને એ દીપડાના ઉપર હાથ ઘુમાવે છે અને મોડામાં હાથ નાખે છે. તો આ એક એ સમય મને બી ખબર નહીં હતી કે એવું કોઈ દિવસે એવો થાય, પણ જ્યારે આ બનાવ બન્યો ત્યારે આપણને ખબર પડી કે આ જે પ્રાણીઓ છે એ તમને કેવી રીતે અટેચ થઈ જાય, અને એવા કોસ્મિક વેવ્સ તો એને પોઝિટિવ સાઈન મળતી, પોઝિટિવ સાઈન્સથી બિલકુલ. ડોક્ટર સાહેબ, વાત ચાલુ રાખીશું ઝૂ વિશેની અને આવા રસપ્રદ કિસ્સાઓની, પરંતુ લઈ લઈએ એક નાનકડો બ્રેક. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se kadam aage. Best service, best price. Zamane se kadam
आगे सिटी ब्रॉडबैंड हमेशा आपके साथ चलता रहे। सिटी ब्रॉडबैंड जमाने से एक कदम आगे। દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં। આજના અતિથિમાં ખૂબ જ નાના બાળકોને, એવું નથી કે ઝૂમ આવું ફક્ત નાના બાળકોને જ ગમતું હોય છે, પરંતુ આજે મને પણ ઘણી સારી વાતો જાણવાની મળે અને મજા પણ આવી રહી છે। ઝૂ વિશેની વાત કરી રહ્યા છે ડોક્ટર સાહુ સાહેબ સાથે। સાહુ સાહેબ, રસપ્રદ કિસ્સાની વાત ચાલતી હતી કે બીજા જ દિવસે આપણે ડ્યુટી જોઈન કરી, આઈ થિંક 8-17 વર્ષ પહેલા, અને બીજા જ દિવસે એક ઇન્ટિમસી થઈ ગઈ। ઇન્ટિમસી અને આ તો કીધું આપે કે કોસ્મિક વેવ્સના કારણે એટેચમેન્ટ થઈ જાય છે, પ્રાણી કે પક્ષી પણ સમજવા માંડે છે કે હા, આ મારા માટે હાર્મફુલ નથી, અમને નુકસાનકારક નથી, અમારી મદદ માટે છે। પરંતુ હા, એનો કોઈ રસપ્રદ કિસ્સો એનો હવે એની અંદર એવો બનાવ બનેલો કે મારે ત્યાં સિંહ, બાઘ, દીપડા જે હોય એ લોકોનો અહીં તો જે છે એ લોકો શિકાર નથી કરતા, તૈયાર ખાવાનું મળી જાય એ માટે એ લોકો ખાઈ જાય અને અંદર પાંજરામાં ફરે પણ, પણ બહુ કોમન છે આખા ભારતની અંદર અને આ પ્રાણી સંગ્રહાલયની અંદર કે જે આ પાંચમો નખ હોય ઉપરનો આગળના પગનો, આ જનરલી આનો ઉપયોગ ઓછો થાય તો એ વધી જાય અને એમ ટર્નિંગ સાથે જે જ્યારે અંદર જાય ત્યારે એ મસલ્સમાં જતો રહે। ઓકે, તો જે સિંહ, બાઘ, દીપડા દરેકમાં બધી શકે અને પછી એ લોકો લંગડાવે છે, એની અંદર લેમનેસ ડેવલપ થઈ જાય। ઓકે, અહીં એવો બનાવ બનેલો 2-3 વખત કે એ લોકો લંગડાવે ત્યારે આપણે એને દવાઈ આપીએ કે ભાઈ આ સાહેબ દુખાવો હોય તો દુખાવાની ટેબ્લેટ આપીએ, એ ગોળી આપીએ તો બીજા દિવસે કે ત્રીજા દિવસે સુધરી જવું જોઈએ, પણ એવા ઘણા બધા બનાવ છે કે 2-3 દિવસ સુધી તમે દવાઈ આપો તોય લંગડાતો હોય, ત્યારે એવો બનાવ બને કે અમે જઈને સિંહ, બાઘ, દીપડાને કહીએ કે ભાઈ તમારા પગમાં હવે શું થયું અમને શું ખબર, તો ક્યાં તો તમને બેવાન કરવો પડે દંતી ઇન્જેક્શન આપીને તો પછી ખબર પડે, ક્યાં તમે પોતે આવીને બતાવી દો તો અમને ખબર પડે કે તમારા પગમાં શું થયું। સફેદ બાઘ આપણે ત્યાં બહુ એમ પાવરફુલ બાઘ હતો, જેની અવાજ થાય તો લોકો ગભરાઈ જાય, એને અમે જયારે કહેતા હતા ત્યારે મારે ત્યાં જે ડોક્ટર્સ છે કે જે અમારે ત્યાં કીપર્સ છે એ લોકો એવું કહેતા હતા કે થોડી હવે સાપ કહે અને આ આવી જાય, અને એવો જ બનાવ બન્યો। મેં એને કીધું કે ભાઈ મહેશ તારા પગમાં શું થયું અમને શું ખબર, બેવાન કરીને જોઈએ કે તું બતાવે છે, એ માટે નજીક આવ્યો પછી એને પગ એમ કર્યો અને બતાવ્યો કે મારા આ નખ અંદર જતો રહ્યો। આપ બોલતા હતા ગુજરાતીમાં, તમે એની કોઈ બી લેંગ્વેજ જે સમજવા માટે જોઈએ છે એના માટે લેંગ્વેજની જરૂરિયાત નથી, તમને મારે સમજવાનું હોય તમે શું કહો છો એ માટે આની અંદર કોઈ લેંગ્વેજને બોલવાની જરૂર નથી, તમે ઇંગ્લિશ બોલો, ગુજરાતી બોલો, કોઈ બી લેંગ્વેજ, પણ હું સમજી જઈશ કે હું શું બોલું છું અને તમે બી સમજી જશો, એ મુજબ એ પ્રાણીઓએ કોઈ બી લેંગ્વેજમાં તમે બોલો એ સમજી જાય છે કે તમે શું કહેવા માંગો છો અને એ મુજબ એ લોકો વર્તે છે અને એને તાત્કાલિક બતાવ્યો। પછી જ્યારે અમે આ ત્રીજો ચોથો કિસ્સો છે, પછી જ્યારે ઓપરેશન કરતા હતા એનો નખ કાપતા હતા તો લાઇટ સેડેશન આપેલો કે ભાઈ એને પછી એને કીધો સ્ક્વિઝિંગના પાંજરામાં લઈએ આપણે એમ પાંજરો નાનો કરીએ પછી થોડી દવાઈ આપી જેથી થોડો બેસી જાય, પછી અગર જો તમને કોઓપરેટ નહીં કરે તમને પગની પકડવા દે કે કરડવા દોડે તો તમારે પછી વધારે દવાઈ આપવી પડે, ત્યારે અમે એમને કીધું કે તમે જો કોઓપરેટ કરશો તો ઓછી દવાઈ તમને આપીએ, નહીં તો પછી અમારે તમારે ફૂલ વ્યવહાર કરવો પડશે, એ માટે બિલકુલ ઓછી દવાઈ આપી અને એને પંજો બહાર આપી દીધો, અમે એનો નખ કાપી દીધો અને પછી એ શાંતિથી ઉભો થઈને ફરતો થઈ ગયો। એવા સમજદાર પ્રાણીઓ હોય છે, બધું સમજે છે, એવા ઘણા બધા કિસ્સાઓ છે। સાહુ સાહેબ, આટલું બધું જે આપે કીધું તે પ્રમાણે એકવાર આત્મીયતા થયા પછી જેમ માણસ રિએક્ટ કરતા હોય છે જે એવું જ રિએક્શન આપને પ્રાણીઓ તરફથી મળી રહ્યું છે? બિલકુલ, પરંતુ આટલું ઇન્ટિમસી થયા પછી ક્યારેક તો એના જવાથી ક્યારેક એવું કોઈ આપને જેની સાથે લગાવ થઈ ગયો અથવા એને પણ લગાવ થયો હોય એ તો થાય, એની સાથે એ જાય જ્યારે એનું મૃત્યુ થાય તો એવું કોઈ બી પ્રાણી હોય ઘરમાં જે તમે વિચારો કે પેટ જે હોય છે, જે લોકોના ઘરમાં પેટ હોય, ડોગ હોય કે કેટ હોય, તમે નાના બાળકને જો સસલાય અગર જો એને પાળેલો હોય અને એ થોડા સમય પછી મરી જાય તો બાળકને બહુ પ્રોબ્લેમ થાય, એવી રીતે દરેક માણસને જે તમારા ઘરમાં કોઈ બી લાઈવ વસ્તુ હોય અને તમે રાખતા હોય પછી જ્યારે એ જાય ત્યારે બહુ દુઃખ થાય, પર એક આ સાયન્સ છે અને આપણને આ સમજવું પડે કે ભાઈ લાઈફ સ્પાન દરેક વસ્તુનો આપેલો હોય અને તમારે એને પૂરા પ્રયત્નો કરવા જોઈએ તમારા તરફથી। એવો કયો કિસ્સો કે જેમાં આપને બહુ લગાવ હોય અને દરેક સાથે બધા પ્રાણીઓ આપણા માટે સરખા, તો એની સાથે એક બનાવ છે એવો કે બહુ સારો બનાવ છે એની અંદર સમજવા જેવો છે કે મારે ત્યાં એક સિંહણ હતી જે બહુ ખતરનાક, એ સિંહણનો એવો કે એ સિંહણને કોઈ આજુબાજુ ફટકે નહીં, બહુ ગુસ્સાવાળી, અને જ્યારે એ સિંહણ બીમાર પડી, જનરલી સિંહ, બાઘ કે દીપડા જે હોય જે લોકો માંસ ભક્ષી છે
એ લોકોને જયારે મૃત્યુ નજીક હોય ત્યારે એ લોકો ખાવાનું બંધ કરી દે છે. અગર જો પ્રાણી 10 દિવસ 15 દિવસ સુધી ખાય નહીં અને પછી ખાવા ઉપર નહીં આવે, પછી તમે કેટલી ગ્લુકોઝની ડેસ્ટોઝની બોટલ ચડાવો, કછું બી આપો દવાઈઓ, પછી એની બચવાની શક્યતાઓ બહુ ઓછી હોય. તો એવી એ સિંહણ જયારે એને ખાવાનું બંધ કર્યો ત્યારે અમે લોકો એને ડેસ્ટોઝ તો ચડાવીએ પણ સાથે સાથે ઈંડા અને દૂધ એના મોડામાં દૂરથી પિચકારીથી આપતા હતા. અને એના મોડામાં આપી એ માટે પહેલા શરૂઆતમાં તો ગુસ્સો કરે, પછી ધીરે ધીરે એટલી કોઓપરેટિવ થઈ ગઈ કે એના મોડામાં પિચકારી રાખીને તમે ધીરે ધીરે દબાવો અને એ ચાટી ચાટીને અંદર લેતી હતી. એવો 1 થી 1.25 મહિના સુધી ચાલ્યો અને એ થોડી ઊભી થાય ફરે અને પછી બિલકુલ બિલકુલ મોડાની અંદર તમે હાથ નાખીને એમ આપો તો પણ એ આરામથી ખાય અને ચાટે એને. અને પછી એક દિવસ એવો થયો કે એક કીપરે મને આવીને એવું કીધું કે સાહેબ અત્યારે જે સિંહણ છે એ થોડો અનકમ્ફર્ટેબલ લાગે છે અને આજે એનો ખાધો નથી બિલકુલ અને થોડો સુસ્ત વધારે છે, એ માટે અમે ત્યાં ગયા. અને જ્યારે ગયા તો એ જે સિંહણ છે એ બિલકુલ એમ જૂતી હતી, એને એમ જોયો અને જૂતી રહી ગઈ. તો એ જે બનાવો છે એ બહુ જોવા જેવો છે કે એ સમજે છે કોણ માણસ કોણ એની સેવા કરે અને એને જોઈને જ જાય. તો બહુ ટચી છે, બહુ ટચી. યસ, એ ટાઈમે આપણું એક સ્વજન ગુમાવ્યું હોય છે, ફેમિલી મેમ્બર, એવું કહી શકાય કે 2500 છે પરંતુ 2500 માંથી કોઈ પણ એક ઓછું થાય તો એવું લાગે કે આપણા ફેમિલીમાંથી એક મેમ્બર ઓછું થાય. સૌ સૌ આટલું એટેચમેન્ટ 17 યર્સ આપે કાઢેલા છે એટલે સ્વાભાવિક છે આટલું એટેચમેન્ટ થઈ ગયું હોય. હજી ડેવલપમેન્ટ માટે સૌ સૌ શું વિચારી રહ્યા છે કે અને હજી કેવું? ડેવલપમેન્ટમાં એવો છે કે આપણે કન્ઝર્વેશન સેન્ટરનો વિચારેલો છે અને એક રાત્રિ જૂનો વિચારેલો છે કે એક પ્રકારના એવા પ્રાણી છે ફક્ત રાત્રિમાં જ જાગે છે. એ લોકો દિવસભર સૂતા હોય અને રાત્રિમાં જાગતા હોય. એ પ્રાણીઓને તમે જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં આવો ત્યારે તમને એ સૂતા જ મળે, કેમ કે આપણે ત્યાં પ્રાણી સંગ્રહાલયનો સમય તો સવારનો છે, સાંજ થાય એટલે 6:30-7 વાગે પ્રાણી સંગ્રહાલય. એટલે એવું એક પ્રાણી સંગ્રહાલય બનાવવું કે જે રાત દરમિયાન લોકો વિઝિટ કરી શકે રાત્રિમાં, એમાં પ્રાણીઓ અને પક્ષીઓ પણ એવા જ હોય કે જે રાત્રિમાં જાગતા હોય. તો આપણને એવું ખબર પડે કે કયા પ્રાણી જે રાત્રિમાં જાગે છે તો એની એક્ટિવિટી કેવી અને એ કઈ રીતે રાત્રિમાં શું ક્રિયાઓ કરે છે અને કઈ રીતે ખાય છે, કઈ રીતનું એનું હલનચલન, કેમ કે આખો દિવસ તો એ લોકો સૂતા જ હોય. તો એ જે પ્રાણી સંગ્રહાલયનો કન્સેપ્ટ છે એ પણ ભારતનો સૌથી પહેલો કન્સેપ્ટ છે અને એ આપણે ભારત સરકારને પ્રિન્સિપલ મંજૂરી માટે એમ લખેલો છે અને ભારત સરકારે આપણને કીધો છે કે બહુ સરસ પ્રોજેક્ટ છે, આની અંદર તમારે આગળ વધવું જોઈએ. સૌ સાહેબ ઘણી સારી વાતો કરી, ઘણી બધી વાતો કરી, પરંતુ અંતમાં દર્શકોને કે જે લોકો ઝૂ વિઝિટ કરવા આવવાના છે એને શું મેસેજ આપું છો? એમના માટે એક જ મેસેજ છે કે આ પ્રાણી સંગ્રહાલય છે એ આપનું પ્રાણી સંગ્રહાલય છે, તો એ આપનો પ્રયત્ન કરવો જોઈએ કે આ પ્રાણી સંગ્રહાલય સચવાય. પ્રાણીઓને આપને કોઈ દિવસે હેરાન પરેશાન નહીં કરવાનો, પ્રાણીઓને ખાદ્ય ખોરાકી કોઈ દિવસે ખવડાવવાનું નહીં, કેમ કે જે તમે પ્રાણી સંગ્રહાલયમાં આવીને તમે ખાદ્ય ખોરાકી ખવડાવશો એ પ્રાણી માટે બિલકુલ બરાબર નથી, કેમ કે તમે બિસ્કિટ મમરા કે આ પોપકોર્ન કે આ જ ખવડાવશો, જ્યારે એ લોકોની એ ખોરાક છે જ નહીં. જંગલમાં તમે વિચારો કે એમને શું મળતો હોય, તમે શું ખવડાવવા ઈચ્છો છો, એનાથી એનું સ્વાસ્થ્ય બગડી શકે એ કરવાનો નહીં. બીજો જે પ્રાણીઓ સૂતા હોય જ્યારે આરામમાં હોય ત્યારે એને ડિસ્ટર્બ નહીં કરવું જોઈએ. આપણે ત્યાં એવો એક છે કે જે પ્રાણી સૂતા હોય, કેમ કે એમની લાઈફ છે અને એ લોકો તો જંગલમાં 16-18 કલાક સૂતા હોય અને અહીં આવીને લોકો પછી અવાજ કરે, પિંજરા ઉપર જાલી ઠોકે કે તાલી વગાડે, ક્યારે કોઈ લોકો અંદર કોઈ પથ્થર કે કશું નાખે એ બરાબર નથી. અને એના માટે પનિશમેન્ટ પણ છે, કોઈ માણસ આવીને કોઈને પ્રાણી સંગ્રહાલયમાં આવીને પ્રાણીઓને ફીડિંગ કરે અથવા એને ડિસ્ટર્બ કરે તો સેક્શન 38 જેમાં પનિશમેન્ટ પણ થઈ શકે. પણ આપણે મિત્રોને એવું કહેવાનું નથી પનિશમેન્ટ, પણ આપણા પ્રાણીઓ આપણા મિત્રો છે, પ્રાણી સંગ્રહાલય આપણો છે, એને સાફ સુથરો રાખવો જોઈએ અને પ્રાણીઓને હેરાન નહીં કરવું જોઈએ. અને જે એજ્યુકેશનનો આસ્પેક્ટ છે ને રિસર્ચનો, એનાથી જે આપને વાકેફ થવો હોય તો અમારા ઓફિસમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, ત્યાં સંપર્ક કરીને આપને બધી માહિતી ત્યાં મળી શકે છે. સૌ સાહેબ ખૂબ જ સરસ વાતો કરી. દર્શક મિત્રો, પ્રાણી સંગ્રહાલય, અમદાવાદ પ્રાણી સંગ્રહાલય, જેમ કીધું મિસ્ટર આર કે સાહુએ કે બધાની ફરજ બને છે કે પ્રાણી સંગ્રહાલયમાં જો સાચવણી આટલી બધી થતી હોય તો ત્યાં મુલાકાત લેનાર દરેકે દરેક મુલાકાતીઓની પણ એક ફરજ બને છે. કુતૂહલતાવશ કે કોઈક ઈચ્છા થઈ જાય કે આપણે કંઈક ખવડાવીએ, પરંતુ તે પ્રાણીઓને નુકસાનકારક બની શકે છે. સાકાર માંગી રહ્યા છે આર કે સાહુજી આ બધા પાસે, બધા મુલાકાતીઓ પાસે. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી જણાવો. અમારું સરનામું છે
આજના અતિથિ સિટી ન્યૂઝ C-202 સજાનંદ કોમ્પ્લેક્સ સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ અમદાવાદ 38-00-04. તો ચાલો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રહેશો. નમસ્કાર.